અરવલીમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. જૂની શિણોલ અને રમોસમાં આ કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે. 48 વર્ષીય મહિલા અને 14 વર્ષના કિશોરને કોરોના જિલ્લામાં કુલ 76 કોરોના કેસ થયા છે. 48 વર્ષીય મહિલા અને 14 વર્ષના કિશોરને કોરોના થયો છે. જિલ્લામાં કુલ આંકડો 76 પહોંચ્યો છે. અરવલ્લી જિલ્લામાં સતત આંકડો વધી રહ્યો છે, ચિંતાજનક આ ખબર છે. સમીર બલોચ જોડાય. સમીર, એક પછી એક આંકડાઓ વધી રહ્યા છે અને આજે વધુ બે કેસ નોંધાયા છે, આની હિસ્ટ્રી શું છે? ચોક્કસથી જનક, જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં આજે નવા બે કેસો નોંધાવા પામ્યા છે. નવા બે કેસો સાથે અરવલ્લી જિલ્લાનો જે આંક છે તે 76 ઉપર પહોંચી ગયો છે. અરવલ્લી જિલ્લાના ધનપુરા તાલુકાના જૂની શિણોલ અને રમોસ ગામે આ બે કેસ નોંધાવા પામ્યા છે, જેમાં 48 વર્ષીય મહિલા અને 14 વર્ષીય જે યુવક છે તે યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. બંનેની હિસ્ટ્રી હાલ જે સૂત્રો છે તે સૂત્રો દ્વારા બહારની બતાવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા હજી કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે કે હિસ્ટ્રી ક્યાંની છે. આરોગ્ય વિભાગ દ્વારા હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. ક્યાંથી ક્યાં અરવલ્લી જિલ્લામાં દિવસે દિવસે કોરોના વાયરસ એ ખતરારૂપ સાબિત થઈ રહ્યો છે, જેને લઈને આવતીકાલથી મોડાસા, બાયડ, ભિલોડા સહિતના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારો સંપૂર્ણપણે લોકડાઉન કરવાનું જાહેરાત કરવામાં આવ્યું છે. જનક, બિલકુલ બિલકુલ આભાર સમીર. તો આખરે અરવલ્લી જિલ્લો હવે આગળ વધી રહ્યો છે કોરોનામાં. એક પછી એક જે લોકો છે એ કોરોનાનો શિકાર બની રહ્યા છે અને વધુ બે કેસ અરવલ્લીમાં આવ્યા છે. વડોદરા શહેરમાં 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. બે દિવસમાં કોરોનાના 93 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 291 દર્દીઓને કોરોનાની માત આપી છે. વડોદરામાં કોરોનાનો રિકવરી રેટ 55% પહોંચ્યો છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો 291 દર્દીઓએ કોરોનાને માત આપી છે અત્યાર સુધીમાં. અને વડોદરામાં પણ આ રિકવરી રેટ છે એ 55% પહોંચ્યો છે. હવે જેને લક્ષણો નથી, જેને કોઈ મુશ્કેલી નથી, તાવ નથી અથવા કોઈ મુશ્કેલી નથી, એવા લોકોને પણ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે, જેમાં 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરામાંથી બે દિવસમાં 93 દર્દીઓ સાજા થયા છે. એક પોઝિટિવ ખબર આપણા માટે, એક સારી ખબર. તમામ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય અને એક પછી એક હવે લોકોની રિકવરી સારી એવી થઈ રહી છે. તો વડોદરામાં ગુજરાતમાં ત્રીજા નંબર પર વડોદરા છે, જ્યાં સૌથી વધારે કેસ છે. અને આવી સ્થિતિની વચ્ચે એક સાથે 41 દર્દીઓ ડિસ્ચાર્જ થાય તો એક સારી ખબર ચોક્કસ બને છે. અને આવા કોરોનાના માહોલમાં, ડરના માહોલમાં આ જે ખબર છે, 41 એક સાથે દર્દીઓ ઘરે જઈ રહ્યા છે, એક નવી જિંદગી જીવી રહ્યા છે, તો આ એક સારા સંકેત ગુજરાત માટે પણ, ન માત્ર વડોદરા, ગુજરાત માટે પણ. સરકારની ગાઈડલાઈન છે, નવી ગાઈડલાઈન, એ મુજબ આ દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરાઈ રહ્યા છે. બનાસકાંઠામાં પણ વધુ 4 લોકોએ કોરોનાને માત આપી છે. ગઠામણ ગામની 3 મહિલા, 1 અને 1 પુરુષને રજા અપાઈ છે. પાલનપુરની કોવિડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં 29 દર્દીઓને રજા અપાઈ છે. હાલ જિલ્લામાં 52 દર્દીઓ સારવાર હેઠળ છે. 3ના હાલાકી મૃત્યુ પણ થયા છે. આ એક રાહતપૂર્ણ ખબર છે. તો આપ જુઓ કે અમદાવાદ હોય, વડોદરા હોય, હવે જે ડિસ્ચાર્જ રેશિયો છે એ સારો એવો આગળ વધી રહ્યો છે. આપણે કાલે પણ જોયું કે ડિસ્ચાર્જ રેશિયો છે એ સારો છે, લોકો સાજા થઈ રહ્યા છે, આપણા માટે એક સારા સમાચાર છે. વડોદરામાં એક સાથે 41 લોકો સાજા થઈ રહ્યા છે, અમદાવાદમાં પણ સાજા થઈ રહ્યા છે અને હવે બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ લોકોએ, જે લોકો કોરોનાને માત આપી છે, 4 લોકોએ. હાલાકી બનાસકાંઠામાં આ જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે પોઝિટિવ કેસ થયા. ગઠામણ ગામમાં 3 મહિલા અને 1 પુરુષને રજા અપાઈ અને આપ દ્રશ્યો જોઈ શકો છો. અલ્કેશ જોડે. અલ્કેશ, આખરે રાહતપૂર્ણ આ ખબર, 4 લોકો સાજા થયા છે અને ઘરે જયા છે. જી ચોક્કસ જનક, વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં કોરોનાનો કહેર યથાવત છે, તો તેની સામે સામે સારા સમાચાર એ છે કે બનાસકાંઠામાં અનેક લોકો છે તે સાજા થઈ રહ્યા છે. આજે બનાસકાંઠાના 4 લોકો, જેમાં 3 મહિલા અને 1 પુરુષ સાજા થતા તેમને પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બનાસકાંઠાની અંદર કુલ 29 લોકો અત્યાર સુધી સાજા થયા છે. જોકે બનાસકાંઠામાં 84 જેટલા પોઝિટિવ કેસ છે.
29 લોકો સાજા થયા છે, 3 લોકોના મોત થયા છે અને અન્ય જે 52 લોકો છે તેમની સારવાર કોવિડ-19 હોસ્પિટલમાં ચાલી રહી છે. જીજાના બિલકુલ બિલકુલ આભાર અલ્કેશ તોખરે. બનાસકાંઠા જિલ્લામાં એક સારી ખબર, 4 લોકો કોરોનાને બાદ આપીને હવે એક નવું જીવન જીવી રહ્યા છે.